गुड मॉर्निंग स्टूडेंट्स। तो आज आपने हवे अंग्रेजी स्वाध्याय पोथी में जोईए लिटल स्टेप्स 1 2 3। आपणे बुक में तो जोयुं लिटल स्टेप 1 2 3, आपणे जोयुं राइम्स जोई अने शुं जोयुं आपणे स्टोरी जोई। तो एमां हवे सौथी पहेला जे कोमां तमे स्टोरी हती लीली गुल्लू अने बिल्ली वाली जे स्टोरी हती तेमां आपणे अहींया फिल इन द ब्लेंक्स एटले के खाली जग्या आपी छे। तो पहलू छे लीली इज अ तो लैम के गॉट, तो लीली कोण हतुं? लैम हतुं, घेंटाणुं बच्चुं हतुं। खाली जगह इज अ न्यू पीपल, कोण नवं स्टूडेंट आव्युं? तो लीली। खाली जगह वेलकम लीली, तो बिल्ली के छे बिल्ली वेलकम लीली। खाली जगह वोज द टीचर लास्ट ईयर, तो लास्ट ईयरमां कोण हता एमना टीचर? तो मिस्टर एलिफंट। खाली जगह इज द टीचर, तो मिसिस गौरी। लीलीज पेरेन्ट्स आर इन हिली लैंड। पछी लीली लीव विथ द ग्रांड मधर, એટલે લીલી કોની સાથે રહેતી હતી? એના દાદી સાથે। લીલી સ્ટડી ઇન ખાલી જગ્યા સ્કૂલ લાસ્ટ ઇયર, તો લાસ્ટ ઇયરમાં લીલી કઈ સ્કૂલમાં ભણતી હતી? જોલી સ્કૂલમાં। તો હવે નીચે તમારે રાઇમિંગ વર્ડ આપેલા છે, નીચે શબ્દોના રાઇમિંગ વર્ડ એટલે કે એક સરખા હોય એની પર આપણે શું કરવાનું છે? સર્કલ કરવાનું છે। તો અહીં એક્ઝામ્પલ આપેલું છે થિંગ્સ, તો ટોય, બોય્સ, રિંગ અને કિંગ। તો કયા બે સરખા બોલાય છે? તો રિંગ અને કિંગ। એવી રીતે અહીંયા તમારે આપેલું છે ઓલ છે, તો બેટ, ઓલ, ટ્રોલ અને કોલ, તો બોલ, ટ્રોલ અને કોલ ત્રણે ત્રણ બોલાય છે। પછી ફોક છે, તો ફિગ, ડોગ, લોગ અને હક, તો શું આવશે? લોગ અને ડોગ પર સર્કલ આવશે। ડીશ છે, તો બાઉલ, કપ, ફિશ અને વિશ, તો શું બોલાય છે? ડીશ જેવું, તો ફિશ અને ડીશ। બુક છે, તો હુક અને કુક ને લુક। પછી પેન છે, તો સન, ટેન, બેન કે હેન, તો ટેન અને હેન। પછી ટમી, તો કોન, યમી, મમ્મી, સની, તો શું આવશે? યમી અને મમ્મી। ટોય, તો કેપ, બોય, જોય કે બેલ, તો બોય અને જોય। હોપ, તો શોપ, ટોપ, સ્કીપ કે મોપ, તો ટોપ અને મોપ। ક્લાસ, તો ગ્લાસ, ડસ્ટર, પેન કે ચોક, તો ક્લાસ જેવું છે એમ, તો શું બોલાય છે? ગ્લાસ અને પાસ એ બંને આવશે। હેટ, તો બેટ, ફેટ અને કેટ। તો હવે નીચે દેખો, વોટ ઇઝ ઇટ? વોટ એટલે કે શું, ઇઝ એટલે કે છે અને ઇટ એટલે કે તે, એટલે કે તે શું છે? તમારે ખબર ના હોય તો તમે ઘરે પૂછો છો ને મમ્મીને કે પપ્પાને કે પપ્પા તે શું છે, આ શું છે, એવું કંઈ પૂછો છો ને, તો એવી રીતે આપણે આ શીખવાનું છે। તો વોટનો મિનિંગ શું થાય છે, ગુજરાતી અર્થ શું થાય છે વોટનો? તો શું, કોઈપણ વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે। આપણે ગુજરાતીમાં શું વડે પૂછે છે અને અંગ્રેજીમાં વોટ વડે પૂછે છે। તો એ તમને એક્ઝામ્પલ આપેલું છે, તો એ ચિત્ર આપેલું છે, ચિત્રમાં શું છે? હોર્સ એટલે કે ઘોડો છે। તો તે શું છે, તો આપણે પૂછવું હોય તો ઇંગ્લિશમાં શું રીતે પૂછાય? વોટ ઇઝ ઇટ, એટલે શું આવે કે તે શું છે, પાછળ ક્વેશ્ચન માર્ક પૂછવાનું રહે, કારણ કે આપણે પ્રશ્ન જ કરીએ છીએ એટલે પ્રશ્ન પૂછીએ છીએ, એટલે પછી આન્સર શું આવશે? ઇટ ઇઝ અ હોર્સ, એટલે કે તે હોર્સ છે, અથવા તો ઇટ ઇઝ આખું ના લખવું હોય તો ઇટ્સ આવું લખવું હોય તો પણ ચાલે, તો એ પણ તમારો રાઇટ આન્સર કહેવાય। હવે છે બીજું છે ટેબલ છે, દેખો તો ચિત્રમાં ટેબલ છે, તો એનું આપણે કઈ રીતે ક્વેશ્ચન પૂછીએ? તો વોટ ઇઝ ઇટ, તે શું છે? તો ઇટ ઇઝ અ ટેબલ। તો હવે તમારે નીચે કેટલાક અહીંયા એક્સરસાઇઝ કરવાની આપી છે, તો ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉદાહરણ પ્રમાણે લખવાનું છે। અહીં તમને એક્ઝામ્પલમાં આપી છે રિંગ, તો વોટ ઇઝ ઇટ, તો શું છે? ઇટ ઇઝ રિંગ, તો શું લખાય અહીંયા? ઇટ ઇઝ રિંગ, એટલે અહીંયા જો અમે લખ્યું છે ઇટ ઇઝનું ટૂંકું રૂપ શું થાય છે? ઇટ્સ થાય છે, ઇટ ઇઝ આખું ના લખવું હોય, આટલું ઇટ્સ લખવું હોય તો પણ ચાલે। તો હવે દેખો અહીંયા પહેલું છે, ફર્સ્ટ છે ચેર આપે છે, તો શું આવશે? વોટ ઇઝ ઇટ, તો શું આવશે? પહેલાં તો શું છે આ? તો ચેર, તો અ ચેર, તો ઇટ ઇઝ અ ચેર અથવા તો ઇટ્સ અ ચેર, તમે ઇટ ઇઝ પણ લખી શકો છો અને ઇટ્સ પણ લખી શકો છો। પછી સેકન્ડ નંબર પર છે બેલ આપેલો છે, તો વોટ ઇઝ ઇટ, તો શું છે આ? તો અ બેલ, તો શું લખશો? ઇટ ઇઝ અ બેલ અથવા તો ઇટ્સ અ બેલ। પછી થર્ડ નંબર પર છે શું આપેલું છે, તો વોટ ઇઝ ઇટ, તો શું છે? અ કેપ, તો ઇટ ઇઝ અ કેપ અથવા તો ઇટ્સ અ કેપ। પછી ફોર્થ છે વોટ ઇઝ ઇટ, તો શું છે? અ ગ્લાસ, તો ઇટ ઇઝ અ ગ્લાસ, ઇટ ઇઝ અ ગ્લાસ। પછી ફાઇવ નંબર પર છે વોટ ઇઝ ઇટ, તો શું છે? અ બલૂન, તો ઇટ ઇઝ અ બલૂન, ઇટ ઇઝ અ બલૂન। પછી શું આપેલું છે વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ અ કેમલ। વોટ ઇઝ ઇટ, ઇટ ઇઝ અ લાયન। વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ અ પીકોક। એવું કરીને તમારે અહીંથી 8 થી તમારે 9 થી તમારે કેટલે સુધી અહીં
18 સુધી તમારે જાતે હવે લખવાનું છે. મેં આન્સર તો લખી જ દીધા, પણ અહીંયા તમારે જાતે લખવાનું રહેશે, અને આ બધું તમારે નોટબુકમાં પણ એકવાર લખવાનું રહેશે. થેન્ક યુ.